नमस्ते विद्यार्थी मित्रों, आज आप जोशू गुजराती धोरण 8। एक आप चित्रपाट जो बजार में बराबर बधा पोतपोता श्वा खोलो सरस। आप प्रश्न नंबर 5 पहुँचा था कि वाहन चलावती वक्त कई कई सावधानी राखवी जोईए। वाहन चलावती वक्त कई कई सावधानी राखवी जोईए तमने बधाने खबर छे के नहीं? चलो हूँ तमने बधाने कहूँ छू अने आपणे लखीए। तो वाहन चलावती वक्त पहला तो मोबाइल पर बात न करवी जोईए, त्यार पछी ट्राफिकना नियमोनुं उल्लंघन न करवुं जोईए, અને જ્યાં વધારે માણસોની અવરજવર હોય ત્યાં આપણું વાહન થોડું ધીમે હંકારવું જોઈએ। વાહન ચલાવતી વખતે ઘણી બધી સાવધાની રાખવાની જરૂરી હોય છે। ચલો આપણે પહેલું લખીએ, જ્યાં માણસોની વધારે અવરજવર હોય, ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં, જ્યાં માણસોની વધારે અવરજવર હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં। બીજું લખીશું, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં। ત્યાર પછી ત્રીજા નંબરનું, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં। ત્યાર પછી ચોથા નંબરનું, રોંગ સાઈડમાં ક્યારેય વાહન ચલાવવું નહીં। બરોબર, જ્યાં માણસોની અવરજવર વધારે હોય ત્યાં વાહન ઝડપથી ચલાવવું નહીં, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી નહીં, અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં, રોંગ સાઈડમાં ક્યારેય વાહન ચલાવવું નહીં વગેરે સાવધાની રાખવી જોઈએ, હવે ત્યાર પછીનો બીજા નંબરનો પ્રશ્ન છે, જો બસ સ્ટેન્ડ ન હોય તો લોકોને સી અડચણ પડે, જો બસ સ્ટેન્ડ ન હોય તો લોકોને સી અડચણ પડે કે બસ સ્ટેન્ડ ન હોય તો લોકોને શું મુશ્કેલી થાય? હવે આપણે જવાબ લખીશું,
जो बस स्टैंड न होय, जो बस स्टैंड न होय तो लोकोने खुल्लामां बसनी राह जोवी पड़े। पहला तो खुली जग्या मां उभा रही अने बसनी राह जोवी पड़े, बसनी राह जोवी पड़े। टाढ तड़को अने वरसादमां, टाढ तड़को अने वरसादमां लोकोने खूब ज मुश्केली भोगवी पड़े। टाढ तड़को अने वरसादमां लोकोने खूब ज मुश्केली भोगवी पड़े। जो बस स्टेन्ड न होय तो लोकोने घणी बधी मुश्केली थाय छे। जो अचानक वरसाद पड़वा माँडे तो बस स्टेन्ड होय तो तेनी नीचे जाय अने लोको बेसी शके छे, बेसे छे ने। हाँ, ટાઢ ઠંડી ખૂબ લાગતી હોય, વહેલી સવારની બસ હોય તો એ લોકોને બસ સ્ટેન્ડ હોય તો ત્યાં થોડું ઘણું રક્ષણ મળી શકે છે। ખૂબ જ તાપ વરસતો હોય તો તેનામાંથી રક્ષણ મેળવવા માટે જો બસ સ્ટેન્ડમાં જઈ અને ઊભા રહીએ અને બસની રાહ જોઈએ તો આપણને થોડી ઘણી રાહત રહે છે, નહીતર મુસાફરોને ખૂબ જ મુશ્કેલી ઊભી થાય છે। કે જો બસ સ્ટેન્ડ ન હોય તો લોકોને ખુલ્લામાં બસની રાહ જોવી પડે, ટાઢ તડકો અને વરસાદમાં લોકોને ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડે। લખાઈ ગયું બધાને? સરસ। હવે આપણે એના પછીનો પ્રશ્ન જોઈશું કે કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો। પ્રશ્ન નંબર 7 છે કે કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈ તેનું વર્ણન કરો। હવે તમે કોઈ દિવસ કમ્પ્યુટર સેન્ટર ગયા છો, તમે તેની મુલાકાત લીધી છે તો ત્યાં શું હોય છે? તો કે કમ્પ્યુટરના જરૂરી પાર્ટ્સ હોય છે, એન્જિનિયર હોય છે, જે કોઈ પણ અથવા તો આપણું કમ્પ્યુટર લેપટોપ બગડી ગયું હોય તો તે સરખું કરી આપે છે અને તે વિશે આપણને સમજાવે છે, ઇન્ટરનેટ, ઈમેલ, બરાબર, તે વિશેની બધી માહિતી આપે છે। તો હવે આપણે કમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લઈએ। ચાલો, અમારા ઘરની નજીક કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે। કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે। ત્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી પાર્ટ્સ, કમ્પ્યુટર હવે ત્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી પાર્ટ્સ જોયા, બરાબર। ઘણા એન્જિનિયર્સ કામ કરી રહ્યા હતા, એન્જિનિયર હતા એ કામ કરી રહ્યા હતા, ઉપરાંત ઇન્ટરનેટ કેમ ચલાવવું તેમજ ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે આપી। આપણે કમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કેમ ચલાવવું, ઈમેલ કેવી રીતના કરવો, માઉસ, કીબોર્ડ આ બધું કેવી રીતના સ્ટાર્ટ કરવું, એ બધી માહિતી કમ્પ્યુટર સેન્ટરમાંથી મળે છે, તેમજ ઈમેલ કેમ કરવો તેની માહિતી પણ તેમણે આપી। ત્યાં લેપટોપના પાર્ટ્સ પણ મળતા હતા, બરાબર। લખાઈ ગયું બધાને? ફરીથી એકવાર વાંચીએ। અમારા ઘરની નજીક કમ્પ્યુટર કેર નામનું એક કમ્પ્યુટર સેન્ટર છે। ત્યાં મેં કમ્પ્યુટર માટે જરૂરી પાર્ટ્સ જોયા, ઘણા એન્જિનિયર કામ કરી રહ્યા હતા,
उपरांत इंटरनेट केम चलावू तेमज ईमेल केम करवो तेनी माहिती पण तेमणे आपी। त्या लैपटॉपना पार्ट्स पण मळता हता। कम्प्यूटर सेंटरनी मुलाकात लई अने आपणे एनुं वर्णन करेलू। बधा सरस अक्षरथी लखजो।